ચાલુ વર્ષે સારા એ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કુદરતની ઈશ્વરની કૃપાથી ખૂબ સારો વરસાદ થયો છે અને એના ભાગરૂપે લગભગ સારાએ ગુજરાતની અંદર મોટાભાગના ડેમ ભરાઈ ગયા છે. જસદણ આલણસાગર ડેમ કે જે જસદણને પીવાના પાણી માટેનું પાણિયારું કહેવાય અને એ જ રીતે આ ડેમમાંથી જસદણની આજુબાજુના ખેડૂતોને સિંચાઈનું પણ પાણી આ ડેમના માધ્યમથી મારફતે અપાય છે. આ ડેમ ઓવરફ્લો થવા જઈ રહ્યો છે ત્યારે સૌ જસદણની જનતા, જસદણ શહેરના લોકો, આ વિસ્તારના નાગરિકો સૌને સ્વાભાવિક છે વર્ષો પછી પાછું ફરી વખત જ્યારે આ ડેમ ઓવરફ્લો થતો હોય ત્યારે સૌને હૃદયમાં આનંદ હોય, ખુશી હોય. આ ખુશી વ્યક્ત કરવા માટે જસદણના અને જસદણ વિસ્તારના અને આ વિસ્તારના સૌ આગેવાનો નાગરિકો આજે ખુશી વ્યક્ત કરવા માટે આલણસાગર ડેમ ઉપર આ નવા નીરના વધામણાના ભાગરૂપે આજે મેં બધા મળ્યા છીએ. આ ડેમના બાજુમાં આવેલું બાખલવડ ગામ, ત્યાં એક અવળ માતાજીનું જે શ્રદ્ધાનું સ્થાન છે એ સ્થાન પણ જ્યારે આ ડેમ ભરાય ત્યારે ગામના લોકો ભેગા થઈને એને પ્રસાદ કરે છે કે જેને કારણે આ ડેમ હંમેશા પાણીથી ભર્યો ભર્યો રહે, ગામના લોકોની બીજી કોઈ મુશ્કેલી ન પડે, જસદણના લોકોને પીવાનું પાણી હંમેશા મળતું રહે એવી શ્રદ્ધા અને લાગણીથી અહીંયા અવળ માતાના મંદિરે પણ બધા લાપસી અને પ્રસાદ કરે છે અને એ પણ આજે પ્રસાદનું પણ મેં સાથે રાખ્યું છે. આમ આ વિસ્તારના અને એમાંય ખાસ જસદણ શહેરના અને આજુબાજુના ગામના લોકોને, ખેડૂતોને જે ખૂબ આનંદ છે, એટલા માટે આનંદ છે કે આ ડેમ ભરાણો છે, ઓવરફ્લો થઈ રહ્યો છે સિંચાઈનું પાણી, એ આ સિંચાઈ માટે આ શિયાળુ મોલાતમાં મળવાનું છે અને જસદણની શહેરની જનતાને પીવાના પાણી માટેનું આ એક પાણિયારું છે ત્યાંથી પીવાનું પાણી ચોખ્ખું શુદ્ધ અહીંથી પૂરું પડવાનું છે. બધા ખુશી વ્યક્ત કરવા માટે આ ડેમ ઉપર બધા એકત્રિત થયા છીએ. ખાસ કરીને જે નર્મદાના નીર છે, અમે પહેલાં જ જ્યારે આલણસાગર ડેમ ને સૌની યોજના સાથે લિંકઅપ કરવા માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એ વખતે કીધું કે 5 થી 6 મહિનાની અંદર આ ડેમની અંદર આલણસાગર ડેમમાં સૌની યોજનાનું પાણી નાખી અને આ ડેમ ભરવાના છીએ. પણ જોગાનુજોગ નાના મોટા એકાદ બે અડચણને કારણે થોડું વિલંબ થયો છે, પણ હવે વધીને ખૂબ ઝડપથી કામગીરી ચાલે છે અને ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં આ ડેમની અંદર અમે સૌની યોજનાનું પાણી આ ફરી વખત નાખવાના છીએ અને આ ડેમ પીવાના પાણી માટે અને સિંચાઈ માટે કાયમી રહે, એ માટે સલામત રહે, એ માટે સૌની યોજનાનું પાણી વધીને જાન્યુઆરી કે ફેબ્રુઆરીના અંત સુધીમાં આ ડેમમાં સૌની યોજનાનું પાણી નાખવાના છીએ. ઘણે ક્યાંક ક્યાંક કોઈ લોકોને અવનમાં હાડકા નાખવાનો પ્રયાસ થાય છે, પણ એમે કોઈ સરકારી તંત્રએ પણ નક્કી કર્યું છે કે આપણે વહેલામ વહેલી તકે આ ડેમમાં પાણી નાખવું છે અને એના ભાગરૂપે ખૂબ ઝડપથી કામગીરી ચાલે છે. એટલે કોઈએ શંકા રાખવાની જરૂર નથી, આ ડેમમાં સૌની યોજનાનું પાણી ટૂંકા સમયમાં નાખવાના છીએ.